કુરિયર સર્વિસ ક્ષેત્રે આગવું નામ ધરાવતી શ્રી મારુતિ કુરિયર સર્વિસ જેવા પડતાર નામનો ઉપયોગ કરીને આ કંપનીની શાખા વટાવવા માટેનો પ્રયત્નો થતો હોવાનો મુદ્દે શ્રી કુરિયર દ્વારા કોર્ટનો આશ્રય લેવામાં આવ્યો હતો, જેમાં અદાલતે શ્રી મારુતિ કુરિયરના તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ સમગ્ર મામલાની વિગતો આપવા માટે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મારુતિ કુરિયર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નામનો દુરુપયોગ કરવાની ઘટના અંગે વિગત આપતા ચેરમેન રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે મારુતિના નામે વ્યવસાય કરવાનો અધિકાર એકમાત્ર શ્રી મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડનો છે. ત્યારે કંપનીમાં ગેરરીતિ સબબ ટર્મિનેટ કરાયેલા ડાયરેક્ટર જીવન ભોગાયતા, રમેશ ભોગાયતા તથા કાનજી મોકરિયાએ મારુતિ જેવા ભ્રામક નામની કુરિયર કંપની શરૂ કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેની સામે સિવિલ કોર્ટમાં ગુનો દાખલ કરાતા કોર્ટે કંપનીને પોતાના નામમાંથી મારુતિ નામ દૂર કરવા આદેશ આપ્યો હતો. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ નવી કંપની સાથે શ્રી મારુતિ કુરિયર સર્વિસના નામે કોઈ વ્યવહાર નહીં કરવાનું રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું. હાઈકોર્ટમાં અમે પહેલાં તો સિવિલ કોર્ટમાં એપિયર થયા હતા અને સિવિલ કોર્ટે એવું ડિસિઝન આપ્યું કે મારુતિ શબ્દ સામેની કુરિયરવાળા છે વાપરી ન શકે, કારણ કે અમારી પાસે રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક વર્ષોથી છે અને અમારી કુરિયર કંપની 28 વર્ષ જૂની છે અને ગુજરાત અને આખા દેશમાં પથરાયેલી છે અને બધે જાણીતી છે. એટલે અમારા નામનો દુરુપયોગ કરવાની સિવિલ કોર્ટે મનાઈ કરી કે આ તમે વાપરી ન શકો. એટલે સામેની પાર્ટી નારાજ થઈ અને હાઈકોર્ટમાં ગઈ. હાઈકોર્ટમાંથી એવું ડિસિઝન આવ્યું કે મારુતિ શબ્દ લોગો નામ કોમ્બિનેશન કલર કોમ્બિનેશન કોઈ વાપરી ન શકે, માત્ર ને માત્ર આમનો એક્સક્લુઝિવ રાઇટ મારુતિ કુરિયર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડનો છે અને એ જ વાપરી શકશે, એ સિવાય કોઈ ન વાપરી શકે. છેલ્લે સામેની પાર્ટીને દરરોજના લાખ રૂપિયા લેખે પૈસા જમા કરાવવાના હતા, 7 દિવસના 7 લાખ એ જમા ન કરાવ્યા અને કોર્ટને શરણે થઈ, હાઈકોર્ટના શરણે, નામદાર હાઈકોર્ટના શરણે થઈ અને એમને સમાધાન કરી અને એવું નક્કી કર્યું કે અમે ભવિષ્યમાં ક્યારેય કલર કોમ્બિનેશન નામ એડ્રેસ એનો કોઈ મિસયુઝ નહીં કરીએ.